हेलो स्टूडेंट्स, गाय लेक्चर में आपणे जोयुं कि कोई पण सदिश राशिने दर्शावी होय तो ए सदिश राशिने कई रीते दर्शावी शकाय, उपरांत सदिश राशिना मूल्यने कई रीते दर्शावी शकाय, अने आपणे सदिशनी आकृति स्वरूपे रजूआत कई रीते कराय एना विषे माहिती मेळवी। आपणे जोयुं कि सदिश राशिने दर्शावा माटे તે રાશિની સંજ્ઞા પર તીરનું નિશાન મૂકવામાં આવે છે અથવા તે રાશિની સંજ્ઞાને ઘટ અક્ષર વડે દર્શાવવામાં આવે છે, અને સદિશ રાશિના મૂલ્યને દર્શાવવા માટે તે રાશિના તીરની નિશાનીવાળા સંકેતને માનાંકમાં મૂકવામાં આવે છે, અથવા તે રાશિના મૂલ્યને ફક્ત તે રાશિની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, એકમ સદિશ અને શૂન્ય સદિશ। કદાચ આ ચારે ચાર સદિશો આ ચેપ્ટરના કોલમ એટલે કે પાયા હોઈ શકે, એટલે બહુ જ અગત્યના સદિશો છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર, વાત કરીએ સ્થાન સદિશને। હવે સ્થાન સદિશ કોને કહેવાય એની આપણે વાત કરીએ, ઉપયોગ પછી જોઈએ। ધારો કે મેં કાર્તેજી નિયમ પદ્ધતિ લીધી છે એક્સ વાય। ઓકે, અને અહીંયા ધારો કે કોઈ કણ છે, એ કણને હું નામ આપી દઉં પી। આ એક કણ છે જેને આપણે નામ આપી દીધું પી। તો સ્થાન સદિશ કોને કહેવાય સાંભળજો, કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણ ને જોડતા સદિશને, કોઈ સંદર્ભ બિંદુથી, જો ટ્રીક છે મેં કે યાદ રાખવાની, આ સંદર્ભ બિંદુ છે ઓ, તો કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનું સ્થાન સદિશ કહેવાય છે। વ્યાખ્યામાં આપણે બે વાર સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કર્યો અને બે વાર કણનો ઉલ્લેખ કર્યો। જો ફરી એકવાર વ્યાખ્યા સાંભળો, કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને, હવે સદિશ દોરી નાખીએ આપણે એટલે વ્યાખ્યા એકદમ ઈઝી થઈ જાય। પહેલી લાઈન યાદ રહી, કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને, તીર કરવાનું ભૂલવાનું નહીં, તો આ સદિશ થઈ ગયો। કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનું સ્થાન સદિશ કહે છે, જેને આપણે મોટા ભાગે સદિશ આર વડે દર્શાવીએ છીએ। આર એ કયો સદિશ છે? સ્થાન સદિશ છે। ઓકે, મોટાભાગના કિસ્સામાં આપણે સ્થાન સદિશને આર વડે દર્શાવીએ છીએ, એની વ્યાખ્યા લખી નાખીએ। ચલો, યાદ રહી હોય તો વ્યાખ્યા બોલો। સાહેબ શું યાદ રહી, કશું યાદ નથી રહ્યું, તો ધ્યાન આપો। કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનો સ્થાન સદિશ કહે છે, ડેશ 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 ડેશ। સ્થાન સદિશને આપણે કયા સંકેતો વડે દર્શાવીએ છીએ? સ્થાન સદિશનો સંકેત, ઓકે, એને જ પેન લીધી, તો એને આપણે દર્શાવીએ છીએ આર સદિશ, જેને આપણે કહી શકાય ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને અથવા ઉગમ બિંદુ ઓની સાપેક્ષે
कण पी नो स्थान सदिश, उगम बिंदु अथवा संदर्भ बिंदु कही शकाय, उगम बिंदु ओने अनुलक्षीने अथवा ओने सापेक्ष, ओने अनुलक्षीने कण पी नो स्थान सदिश। ओके, आने आपणे वांचवुं होय तो कई रीते वांची शकाय खबर पड़े ने, वंचाई कई रीते आर सदिश। आर सदिश एटले उगम बिंदु ओने अनुलक्षीने कण पी नो स्थान सदिश, अथवा उगम बिंदु ओनी सापेक्ष कण पी नो स्थान सदिश। आनो एकम शुं थाय छे? तो आनो एकम छे मीटर। ओके, उपयोग शुं स्थान सदिशनो? हवे आपणे उपयोगनी वात करी, तो आनो उपयोग छे કે સ્થાન સદિશની મદદથી, સ્થાન સદિશની મદદથી ઉગમ બિંદુની સાપેક્ષ, ઉગમ બિંદુની સાપેક્ષ કણનું સ્થાન અને દિશા જાણી શકાય છે। ઓકે દોસ્તો, સ્થાન સદિશનો ઉપયોગ શું છે? તો સ્થાન સદિશની મદદથી આપણે ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન અને કણની દિશા જાણી શકાય છે। ઓકે, તો વ્યાખ્યા શું છે? કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનો સ્થાન સદિશ કહે છે, જેને આપણે સેના વડે દર્શાવીએ, ઓ આર સદિશ। અહીંયા હું આવું પણ લખી શકું, ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ, જેને આપણે શું કહીએ છીએ, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કણ પીનો સ્થાન સદિશ, અથવા ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને કણ પીનો સ્થાન સદિશ। હું એને આમ પણ લખી શકું, ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ, એકમ મીટર। ઉપયોગ, સ્થાન સદિશની મદદથી ઉગમ બિંદુની સાપેક્ષે, ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન અને દિશા જાણી શકાય। તો કાર્તેજનીયામ પદ્ધતિમાં કોઈ કણ પડેલો હોય અને એ કણનું ઉગમ બિંદુથી અંતર અને દિશા જાણવી હોય, કાર્તેજનીયામ પદ્ધતિમાં કોઈ કણ પડેલો હોય અને એ કણનું ઉગમ બિંદુથી અંતર અને દિશા જાણવી હોય, તો આપણે શેનો ઉપયોગ કરીશું? સ્થાન સદિશ। ઓકે દોસ્તો, તો હવે આપણે વાત કરીએ સ્થાનાંતર સદિશની, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, અને સ્થાન સદિશને આપણે કહીએ છીએ પોઝિશન વેક્ટર। ઓકે, તો જો બધા જ મુદ્દાઓ હું આકૃતિના આધારે વર્ણન કરું છું, ધ્યાન આપજો। ધારો કે કોઈ કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી ક્યુ આર એસ માર્ગે ગતિ કરે છે, મેં આ કોઈ કણનો ગતિમાર્ગ દર્શાવેલો છે। ધારો કે કોઈ કણ વક્રાકાર માર્ગે ગતિ કરે છે અને આ માર્ગને મેં નામ આપી દીધું પી ક્યુ આર એસ। આપણે ધારી લઈએ કે ધારો કે ટી વન સમયે કણ ક્યુ પાસે છે અને ટી ટુ સમયે કણ આર પાસે છે, તો આપણે કોઈ પણ કણનું સ્થાન જાણવું હોય તો એ શેની મદદથી જાણી શકીએ? સ્થાન સદિશની મદદથી જાણી શકીએ। તો આપણે અહીંયા કહી શકીએ કે ધારો કે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે ક્યુનો સ્થાન સદિશ આર વન છે અને ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આરનો સ્થાન સદિશ આર ટુ છે। ક્લિયર? અહીંયા મેં શું કીધું કે ધારો કે ટી વન સમયે કણ કયા બિંદુ પાસે છે? ક્યુ પાસે છે, ટી ટુ સમયે આર પાસે છે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કણ ક્યુનો સ્થાન સદિશ, સદિશ આર વન, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આરનો સ્થાન સદિશ આર ટુ છે। ઓકે, ક્યુનો સ્થાન સદિશ આર વન સદિશ, આરનો સ્થાન સદિશ આર ટુ સદિશ। ક્લિયર? હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો ટી વન સમય કણ કયા બિંદુ પાસે છે? તો ક્યુ બિંદુ પાસે, ટી ટુ સમય કણ કયા બિંદુ પાસે છે? આર બિંદુ પાસે છે, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટુ માઇનસ ટી વન સમયમાં કણ ક્યાંથી ક્યાં આવે છે? ક્યુથી આર પર આવે છે। તો આપણે કામ કરીએ કે ક્યુ અને આરને જોડતો સદિશ દોરીએ, ક્યુ આર,
तो आ क्यूआर ने कहेवामां आवे छे स्थानांतर सदिश। क्यूआर ने शुं कहीए छे स्थानांतर सदिश कहेवामां आवे छे। ध्यान आपजो, मुद्दाओ लखीए, आकृतिना आधारे ज आपणे मुद्दा लखीशुं। आकृतिमां दर्शाव्या मुजब धारो के कोई कण XY समतलमां, धारो के कोई कण XY समतलमां PQRS मार्गे गति करे छे। धारो के T1 समये कण क्यू बिंदु पासे अने T2 समये कण आर बिंदु पासे छे। ધારો કે ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને ક્યુ અને આર ના સ્થાન સદિશ અનુક્રમે, સિમ્પલ એક જ મુદ્દામાં બતાવી દઈએ આપણે, ધારો કે ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને બિંદુ ક્યુ અને આર ના સ્થાન સદિશો અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ છે। હવે આપણે કીધું કે ડેલ્ટા ટી સમયમાં કણ ક્યુથી આર પર આવે છે, क्यू अने आर ने जोड़ता सदिश क्यू अने आर ने जोड़ता सदिश क्यू आर ने शू कहेवामां आवे छे स्थानांतर सदिश कहे छे। भाई एकदम सीम्पल छे स्थानांतर सदिश। ओके, હવે એનું સૂત્ર લખવું હોય, સૂત્ર સ્થાનાંતર સદિશનું, તો સ્થાનાંતર સદિશને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? તો સ્થાનાંતર સદિશને આપણે ડેલ્ટા આર સદિશ વડે દર્શાવીએ છીએ। તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર સદિશ, તો તમને ખબર, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન। તો અંતિમ સ્થાન આર, એનો સ્થાન સદિશ R2, પ્રારંભિક સ્થાન ક્યુ, એનો સ્થાન સદિશ R1। તો આપણે લખી શકીએ સદિશ R2 માઇનસ સદિશ R1। ઓકે, તો આપણે સ્થાનાંતર સદિશને અહીંયા સેના વડે દર્શાવેલો છે? ક્યુ આર સદિશો વડે। ઓકે, અને આ જે સદિશ છે એનું પોંચ પ્રારંભિક સ્થાન ક્યુ ઉપર છે અને શીર્ષ અંતિમ સ્થાન આર ઉપર છે। તો એનું આપણે સૂત્ર લખી શકીએ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન। તો અંતિમ સ્થાનનો સ્થાન સદિશ R2 સદિશ, પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ R1 સદિશ, માટે ડેલ્ટા આર સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશ। જ્યાં તમને ખબર છે કે R1 શું છે, તો ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને અથવા ઓ ની સાપેક્ષે ક્યુનો સ્થાન સદિશ, R2 શું છે, તો ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે અથવા ઓ ને અનુલક્ષીને આરનો સ્થાન સદિશ છે। હવે એના આપણે ઉપયોગ વિશે વાત કરીએ દોસ્તો। સ્થાન સદિશનો ઉપયોગ શું છે? તો આપણે કણનું સ્થાન અને દિશા જાણી શકીએ છીએ સ્થાન સદિશની મદદથી। તો સ્થાનાંતર સદિશની મદદથી શું જાણી શકાય? તો સ્થાનાંતર સદિશની મદદથી આપેલ સમયગાળામાં પદાર્થ આપેલ
સમયગાળામાં પદાર્થ તેની સ્થિતિ કેટલી તેની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલે છે અને કઈ દિશામાં બદલે છે તે જાણી શકાય છે. ભાઈ ધ્યાન આવજો, સ્થાનાંતર સદિશની મદદથી આપેલા સમયગાળામાં પદાર્થ, આપેલા સમયગાળામાં પદાર્થ તેની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલે છે તે આપણે જાણી શકીએ છીએ. પદાર્થ પોતાની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલે છે તે આપણે જાણી શકીએ છીએ. અને સ્થાનાંતર સદિશનું મૂલ્ય એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. નોંધમાં લખી નાખીએ કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. આનું મૂલ્ય લેવું હોય તો કઈ રીતે લેવાય? તો મોડમાં ડેલ્ટા આર સદિશ બરાબર મોડ ઓફ આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ. ઓકે, અહીંયા ધ્યાન આપજો, આના મૂલ્યને પણ આપણે લખવું હોય એ પેન્સિલથી લખું. મૂલ્ય સદિશ આરનું મૂલ્ય અથવા આર સદિશનું મૂલ્ય તો કઈ રીતે લખી શકીએ? મોડ ઓફ આર સદિશ અથવા ખાલી આર વડે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આર સદિશનું મૂલ્ય આપણે લખવું હોય તો લખી શકાય કે આર સદિશ અથવા ખાલી આર. એ જ રીતે હું આને મોડમાંથી બહાર લઈ લઉં તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ મોડ ઓફ આર ટુ માઇનસ આર વન. બીજી એક અગત્યની વસ્તુ પાછળ આવશે પણ હું અત્યારે તમને કહી દઉં કે સદિશ આરને દ્વિપરિમાણમાં લખવો હોય તો કઈ રીતે લખી શકાય? પાછળ આવશે હજી પણ હું અત્યારથી કહી દઉં છું. તો સદિશ આરને દ્વિપરિમાણમાં નીચે મુજબ લખી શકાય. કઈ રીતે? તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, અને સદિશ આરને, સ્થાન સદિશને, ભાઈ સમજી જોઈએ, સ્થાન સદિશને ત્રિપરિમાણમાં, સ્થાન સદિશને ત્રિપરિમાણમાં નીચે મુજબ લખી શકાય. આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. સમજાવું છું ભાઈ, આ આઈ કેપ જે કેપ કે કેપ શું છે, પણ આ યાદ રાખજો કે સ્થાન સદિશને દ્વિપરિમાણમાં કઈ રીતે લખી શકાય. આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, અને ત્રિપરિમાણમાં કઈ રીતે લખી શકાય? આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ફર્સ્ટ સેકન્ડ. હવે આપણે વાત કરીએ એકમ સદિશ, જેને આપણે કહીએ છીએ યુનિટ વેક્ટર. એક બહુ અગત્યનો વેક્ટર છે. તો એની સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ કે એકમ સદિશ કોને કહેવાય. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ મૂલ્ય ધરાવતા સદિશને
एकम सदिश कहे छे। एकम मूल्य धरावता सदिश ने एकम सदिश कहे छे। एकम सदिश नु मूल्य हमेशा एक एकम ज होय। एकम सदिश नु मूल्य हमेशा एक एकम ज होय। अने एकम सदिश नो उपयोग चौक्कस दिशा दर्शावा माटे थाय छे। हवे आ एकम सदिश ने आपणे दर्शावो होय तो एकम सदिश ने कई रीते दर्शावी शकाय? तो एकम सदिश ने दर्शावा माटे तेना संकेताक्षर पर एटले के संज्ञा पर आवो एक निशान मुकवामां आवे छे। आवो एकम सदिश ने दर्शावा माटे तेना संकेताक्षर एटले के संकेत पर आवो एक निशान मुकवामां आवे छे। हवे आ निशान ने शुं कहेवामां आवे छे? तो आ निशान ने आपणे कहीए छे, आने वाँचवू होय तो आने कहेवाय कैप, हेट अथवा कैरेट। आज आपणे ऊपर टोपी जेवुं निशान कर्युं छे एने कहेवाय कैप, हेट अथवा कैरेट। अने आने वाँचवू होय तो यू कैप हेट के पछी कैरेट। आपणे मोटा भागे कैप शब्दनो ज उपयोग करीशुं। धारो के उदाहरण आपूं तमने, सदिश ए होय तो सदिश ए नो एकम सदिश आपणे दर्शावो होय तो कई रीते दर्शावी शकाय? तो ते राशिनी संज्ञा पर आ रीते कैपनुं निशान करवामां आवे छे, ए कैप। सदिश बी नो एकम सदिश होय, सदिश बी नो एकम सदिश होय तो बीना माथे आ रीते आपणे कैप मूकी दईए छे। खबर पड़ी भाई कई रीते दर्शावे एकम सदिश ने? याद रखजो बधाय, ना स्थान सदिश ने कई रीते, स्थानांतर सदिश ने कई रीते, एकम सदिश ने कई रीते, आने शुं वंचाय? कैप अथवा हेट अथवा कैरेट वंचाय। आनो एकम शुं छे भाई? तो आनो कोई ज एकम नथी, एकम रहित छे। आनुं पासुं शुं थाय? કોઈ જ પાસું નથી। આનો ઉપયોગ, યસ, તો એકમ સદિશનો ઉપયોગ, એકમ સદિશનો ઉપયોગ ચોક્કસ દિશા દર્શાવવા માટે થાય છે। भाई दरेक ना उपयोग याद रखो। ओके, अने अपने नोंध में लखी शकीए के एकम सदिश नु मूल्य, एकम सदिश नु मूल्य हमेशा केटलू होय? एक एकम होय छे। ओके, तो एकम सदिश कोने कहीशुं? एकम मूल्य धरावता सदिश ने एकम सदिश कहे छे। एकम सदिश ने दर्शावा माटे तेना संकेत पर कैपनुं निशान मूकीए छे। उदाहरण तरीके सदिश ए नो एकम सदिश दर्शावो होय तो कई रीते दर्शावी शकाय? ए कैप वंचाय आने, ए कैप। सदिश बी नो एकम सदिश दर्शावो होय तो बी कैप। एकम रहित छे, परिमाण रहित छे, एनो उपयोग फक्त दिशा दर्शावा माटे, ચોક્કસ दिशा दर्शावा માટે एकम सदिशनो उपयोग થાય છે। क्लियर? હવે આપણે વાત કરીએ બહુ જ અગત્યની વસ્તુ, કાર્તેજિયન યામ પદ્ધતિના એકમ સદિશો કયા છે? કાર્તેજિયન યામ પદ્ધતિના એકમ સદિશો ध्यान आपजो। आपणे कार्तेजियन यम पद्धति लई लईए, एक्स वाय झेड। आ रीते
ओके हूँ आने एक्स कही दू, आने हूँ वाई कही दू, आने हूँ झेड कही दू। तो भी याद रखो एक्स दिशा मानो एकम सदिश, एक्स दिशा मानो एकम सदिश आई कैप छे, वाई दिशा मानो एकम सदिश जे कैप छे, अने झेड दिशा मानो एकम सदिश के कैप छे। बोलो तो एक्स दिशा मानो एकम सदिश कयो? आई कैप। वाई दिशा मानो एकम सदिश कयो? जे कैप। अने झेड दिशा मानो एकम सदिश कयो? तो झेड दिशा मानो एकम सदिश छे के कैप। अहीं लखो एटले खबर पड़े के एक्स दिशा मानो एकम सदिश, तो एक्स दिशा मानो एकम सदिश कयो थशे? आई कैप। पण ऋण एक्स दिशा मानो एकम सदिश कयो थाय? तो माइनस आई कैप। एज रीते वाई दिशा मानो एकम सदिश जे कैप, तो पछी ऋण वाई दिशा मानो एकम सदिश माइनस जे कैप, झेड दिशा मानो एकम सदिश के कैप, तो ऋण झेड दिशा मानो एकम सदिश माइनस के कैप। अने कार्तिज नियम पद्धति ना एकम सदिशो आई कैप जे कैप के कैप हमेशा एक बीजा ने लंबज होय, याद रखो। कार्तिज नियम पद्धति ना एकम सदिशो हमेशा एक बीजा ने लंब होय छे। अने एमना मूल्यों लईए तो आई कैप नु मूल्य, तो मूल्य ने तो कई रीते दर्शावाय? मोड में। जे कैप नु मूल्य मोड ऑफ जे कैप, के कैप नु मूल्य मोड ऑफ के कैप। तो आपने खबर है कि एकम सदिश नु मूल्य हमेशा एक एकम ज होय, एटले आई कैप जे कैप के के कैप नु मूल्य एक एकम होय छे। चलो आटलू याद रही गयो। एकम सदिश एटले एकम मूल्य धरावतो सदिश। कई रीते दर्शावाय? तो एकम सदिश ने दर्शावा माटे तेना संकेत पर कैपनु निशान मूकीए छे। ते एकम रहित छे, परिमाण रहित छे, एनो उपयोग फक्त दिशा दर्शावा माटे थाय छे। एक्स वाय झेड यम पद्धतिना एकम सदिशो कया छे? आई कैप जे कैप के कैप। एक्स दिशामां एकम सदिश आई कैप, वाई दिशामां एकम सदिश जे कैप, झेड दिशामां एकम सदिश के कैप। हवे आपणे जोईए कि एकम सदिशने आपणे कई रीते मेळवी शकीए छे। तो याद रखजो कोई पण सदिशने एकम सदिशना स्वरूपमां रजू करी शकाय छे। गमे ते सदिश होय ए सदिशने आपणे एकम सदिशना स्वरूपमां रजू करी शकीए छे। कई रीते? तो हूँ तमने एकम सदिश मेळवा माटेनी रीत कहूँ छूँ। आ वाक्य आ चेप्टरनु ब्रह्म वाक्य छे, याद राखजो। आ पहेलू वाक्य हूँ तमने याद राखवानुं कहूँ छूँ कि कोईपण सदिशने कोईपण सदिशने તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે। दोस्तों ज्यां सुधी आपणो बारनुं ना पती जाय त्यां सुधी आपणे याद राखीशुं, अने जे हुं याद राखवानो कहुं छुं ने एने आ रीते पेन्सिल वडे के पेन वडे के स्केच पेन वडे बराबर जे तमारी जोड़े होय एना वडे आ रीते डिझाइनिंग करी देवानी तमारे। एकम सदिश कई रीते मळे? कोईपण सदिश होय
એ સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો આપણને તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. ઉદાહરણ દ્વારા સમજાવું, ધ્યાન આપજો. ધારો કે આ એક સદિશ છે, સદિશ એ. જે 5 એકમનો છે. ઓકે, હું આનું મૂલ્ય લો મોડો સદિશ એ, તો 5 એકમ જ થવાનું ને ભાઈ. મૂલ્ય લઈશ તો ઓકે. હવે મેં શું કીધું, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો. તો સદિશ એને, સદિશ એને એના મૂલ્ય વડે ભાગી નાખો તો મોડ ઓફ સદિશ એ, તો મને આ સદિશની દિશામાંનો એક સદિશ મળશે જેનું મૂલ્ય કેટલું હશે ખબર છે? 1 એકમ હશે. અને હું જેને સેના વડે દર્શાવી શકું, યુ કેપ એ, એન કેપ પણ લઈ શકું છું પણ યુ કેપ એ. તો આ આપણને મળી ગયો સદિશ એનો એકમ સદિશ, જેને આપણે દર્શાવીએ છીએ યુ કેપ એ, અથવા હું એન કેપ વડે પણ દર્શાવી શકું છું. તો અહીંયા આપણને યુ કેપ એ નું મૂલ્ય કેટલું મળશે? 1 એકમ. કઈ રીતે? 5/5 કેટલા મળ્યા? 1 એકમ. તો યાદ રાખજો, એકમ સદિશ કઈ રીતે મળે? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. તો આ સૂત્રને આ રીતે લખી શકું, હું સદિશ એને કરતા બનાવું તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ ઇન્ટુ યુ કેપ એ. લખી શકાય કે ના લખી શકાય? એ સદિશ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ ડોટ યુ કેપ એ, જ્યાં એ સદિશ શું છે ભાઈ? જ્યાં એ સદિશ, સદિશ પોતે છે મોડ ઓફ એ, અથવા સદિશ એ એવું લખી નાખો, મોડ ઓફ એ, એ સદિશનું મૂલ્ય છે. અને યુ કેપ એ, યુ કેપ એ એ એ સદિશનો, એ સદિશનો એકમ સદિશ છે. તો ધ્યાન રાખજો, બીજું એક અગત્યનું વાક્ય કહી રહ્યો છું કે કોઈ પણ સદિશને, મેં તમને કીધું પહેલાં જ, મેં તમને કીધું કે કોઈ પણ સદિશને એકમ સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે. કઈ રીતે? તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર વડે, કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. તો બીજું અગત્યનું વાક્ય, કોઈ પણ સદિશને, કોઈ પણ સદિશને તેના મૂલ્ય, ભાઈ આ રહ્યું મૂલ્ય, અને એકમ સદિશના, એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. તો બીજું અગત્યનું વાક્ય, કોઈ પણ સદિશ ને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. ઓકે, તો ધ્યાન આપજો, આ હું એક્સ વાય ઝેડ એમ પદ્ધતિ છે ને, એમાં હું આ રીતે લખું. ધારો કે સદિશ એક્સ ને મારા દર્શાવો છે, તો કઈ રીતે દર્શાવી શકાય? તો સદિશ એક્સ ને તેના મૂલ્ય, એનું મૂલ્ય કેટલું થયું? એક્સ, મોડ ઓફ એક્સ થાય, હું એક્સ લખી શકું છું.
અને એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. તો એક્સની દિશામાંનો એકમ સદિશ કયો થયો? આઈ કેપ. આપણે આવું લખી શકીએ, હું લખું વાય સદિશ. તો સદિશ વાયને તેના મૂલ્ય વાય અને તેની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવી શકાય, જી કેપ. ઝેડ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કે કેપ. તો દોસ્તો, કોઈ પણ સદિશને આપણે એકમ સદિશના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે, જેના આધારે આપણે કહી શકીએ કે કોઈ પણ સદિશને આપણે તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. તો દોસ્તો, આ બહુ જ અગત્યનો સદિશ છે એકમ સદિશ, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અને મેં જેટલા પેન્સિલથી વાક્યો ડિઝાઇન કરેલા છે, ખાસ યાદ રાખજો કે એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય અને કોઈ પણ સદિશને આપણે એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો હવે આપણે શૂન્ય સદિશ વિશે વાત કરીએ. શૂન્ય સદિશને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નલ વેક્ટર. એની વ્યાખ્યા શું થાય? તો બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોનો સરવાળો કરતા મળતા સદિશને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ. સમજો, આપણે બે સદિશો લઈએ જે બે સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય. તો હવે બે સદિશોનો સરવાળો કરતા મળતા સદિશને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ. ઉદાહરણ તરીકે, એ સદિશ પ્લસ માઇનસ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો એને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ, ઝીરોની ઉપર તીર કરી દઈએ છીએ, વંચાય શૂન્ય સદિશ. દોસ્તો, તમને નવાઈ લાગશે કે આ એક એવો સદિશ છે જેને દિશા પણ નથી અને મૂલ્ય પણ નથી, છતાં સદિશ છે. તો યાદ રાખજો, શૂન્ય સદિશનું મૂલ્ય એટલે કે માન શૂન્ય જ હોય છે, અને શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય હોવાથી તેની દિશા દર્શાવી શકાય નહીં. એટલે શૂન્ય સદિશને કોઈ દિશા હોતી નથી. ભાઈ, મૂલ્ય જ નથી તો ભાઈ દિશા ક્યાંથી હોય? કીધું ને આપણે કે મૂલ્ય નથી, દિશાય નથી, છતાં સદિશ છે. આ તો કેવી અજબ જેવી વાત છે. ઓકે, તો શૂન્ય સદિશના ગુણધર્મો કયા આવે છે? યાદ રાખજો, કોઈ પણ સદિશને ના યાદ રહે, ના ખબર પડે તો લખી નાખજો. કોઈ પણ સદિશને શૂન્ય સદિશમાં ઉમેરવામાં આવે તો તે સદિશ પોતે મળે. કોઈ પણ સદિશને શૂન્ય સદિશમાં ઉમેરવામાં આવે તો તે સદિશ પોતે મળે. કોઈ પણ સદિશનો શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરવામાં આવે તો શૂન્ય સદિશ જ મળે. અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરવામાં આવે તો એ શૂન્ય સદિશ જ મળે. ઓકે, હવે આ શૂન્ય સદિશનો આપણે ભૌમિતિક અર્થ સમજીએ. તો મેં અહીંયા એક આકૃતિ દર્શાવી છે. ધારો કે ટી બરાબર ઝીરો સમયે કણ પી સ્થાને છે અને ટી બરાબર ટી સમયે કણ ક્યુ સ્થાને છે. ધારો કે કણ આવા કોઈ વક્ર માર્ગે, એક્સ વાય સમતલમાં વક્ર માર્ગે ગતિ કરે છે. ટી બરાબર ઝીરો સમય કણ પી પાસે છે, ટી બરાબર ટી સમય કણ ક્યુ પાસે છે. ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને બિંદુ પી અને ક્યુના સ્થાન સદિશ અનુક્રમે સદિશ આર વન અને સદિશ આર ટુ છે. હવે શું થાય છે? આપણે જોયું કે કણ પી પરથી ક્યુ પર જાય છે. હવે ધારો કે આ કણ ક્યુ પરથી ફરી પાછો પી પર આવી જાય છે. લો, પી પરથી ક્યુ ઉપર જાય છે અને ક્યુ પરથી પાછો પી પર આવી જાય છે. તો અહીંયા કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાથી તેનું સ્થાનાંતર શૂન્ય સદિશ મળશે. આ શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ છે. તો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે વાત કરી સ્થાન સદિશ, જેનો ઉપયોગ કે સ્થાન સદિશની મદદથી આપણે ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન અને દિશા જાણી શકીએ છીએ. બીજા સદિશની વાત કરીએ આપણે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશની મદદથી આપેલ સમયગાળામાં પદાર્થ તેની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલશે તે આપણે જાણી શકીએ છીએ. ત્રીજી આપણે વાત કરી એકમ સદિશ. તો એકમ સદિશ
નો ઉપયોગ ફક્ત દિશા દર્શાવવા માટે થાય છે. એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય? આ યાદ રાખજો, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. અને બીજી વસ્તુ, કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય. અને લાસ્ટમાં આપણે વાત કરી નલ વેક્ટર શૂન્ય સદિશ.